સોળસો કિમી લાંબો દરિયા કિનારો ધરાવતા ગુજરાતમાં મત્સ્ય ઉદ્યોગ અનેક લોકોને રોજગારી પૂરી પાડે છે, સાથે સાથે સરકારને કરોડો રૂપિયાનું હુંડિયામણ પણ રળી આપે છે. તેમ છતાં માછીમારોને સુવિધા આપવાનું તો દૂર, તેમના પ્રશ્નોના નિરાકરણ માટે પણ સરકાર ઉદાસીનતા સેવી રહી છે. છેલ્લા કેટલાય સમયથી ડીઝલના ભાવમાં થયેલા ભાવ વધારાને કારણે મત્સ્ય ઉદ્યોગની કમર ભાંગી ગઈ છે, તો કુદરતી આફતોએ બેહાલ કર્યા છે. આવી સ્થિતિમાં માછીમારોની આર્થિક નાવ હવે ડૂબવાને આરે હોય તેવું કહેવાય છે. હાલ માછલીઓના પૂરતા ભાવ નહીં મળતા હોવાને કારણે ભર શિયાળે માછીમારી બંધ કરવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. માછીમાર આગેવાનોના જણાવ્યા અનુસાર હાલ ડીઝલનો ભાવ રૂપિયા 96.60 જેવો છે. સરકાર દ્વારા ડીઝલમાં પૂરતી રાહત આપવામાં આવતી નથી. આવી સ્થિતિમાં જ્યારે માછીમારી કરવા જઈએ છીએ ત્યારે મોટો ખર્ચ થાય છે, અને મહેનત કરીને જ્યારે દરિયામાંથી માછલી પકડીને કિનારે આવીએ છીએ ત્યારે બજારમાં માછલીનો પૂરતો ભાવ મળતો નથી, જેના કારણે આવક કરતાં ખર્ચ વધી જાય છે. તેથી માછીમારી પરવડે તેમ નથી. મત્સ્ય ઉદ્યોગોની આવી કફોડી હાલતને લઈને એક બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં મોટાભાગના બોટ માલિકોએ પોતાની બોટ બંધ રાખવાનો નિર્ણય કર્યો હોવાની ચર્ચા જોવા મળી રહી છે. ફિશ એક્સપોર્ટરોને વિદેશમાંથી માછલીનો પૂરતો ભાવ મળતો નથી, જેના કારણે નિકાસ નહીં થતાં હાલ માછલીનો સ્ટોક પરવડે તેમ નથી. તો બીજી તરફ દરિયો ખેડતા ખેડૂતોને પૂરતો ભાવ પણ આપવો પરવડે તેમ નથી. આથી બોટ માલિકોની હાલત ન ઘરકા ન ખાટકા જેવી બની છે. તો ભર શિયાળે જ માછીમારી બંધ થઈ જશે તો મોટું નુકસાન થવાનો ભય સેવાઈ રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, પોરબંદર ખબર.